सुरेन्द्रनगर बजरंगपुरा हाईवे पर बाइक चालक नो अकस्मात, गंभीर इजाग्रस्त चालक ने सारवार माटे लखतरनी होस्पिटल में खसेड़वामां आव्यो। बाइक स्लीप थता अकस्मात सर्जायो। अमदावाद आरटीओनी घोर बेदरकारी सामे आवी। काचा लायसेंसना स्मार्ट खूटी पड़ता 50,000થી વધારે લાયસન્સ ડિસ્પેચની કામગીરી અટકી। કંપનીનો પૂરો થયેલો કોન્ટ્રાક્ટ હજી સુધી રિન્યુ નથી કરવામાં આવ્યો। અમદાવાદ આરટીઓમાં હાલ લાયસન્સને લઈને કોઈ સમસ્યા ન હોવાનું આરટીઓ અધિકારીઓનો દાવો। અધિકારીએ કહ્યું છે કે એજન્સી પાસે નવો ઓર્ડર પહોંચ્યો નહીં હોવાથી 5 દિવસ પહેલા લાયસન્સની સમસ્યા સર્જાઈ હતી। એજન્સી પાસે ખૂટી પડ્યા હતા સ્માર્ટ કાર્ડ। સુરતમાં ડિમોલિશનની કાર્યવાહી સામે સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ન્યાય નહીં મળે તો સ્થાનિકોએ આત્મવિલોપનની ચીમકી આપી। 100 વર્ષ જૂની ટાવર રોડ પરની મોજીની ચાલી અને દુકાનનું ડિમોલિશન હાથ ધરાતા સેંકડો લોકો ઘરવિહોણા થયા। સુરતના 8 ઝોનમાં 2 દિવસ પાણી કાપ રહેશે। 17 અને 18 ડિસેમ્બરે લોકોને પાણી નહીં મળે। 800 મિલીમીટર વ્યાસની પાઇપલાઇનમાં થયેલા લીકેજનું સમારકામ કરવામાં આવશે। તંત્રએ ઝોનના લોકોને પાણીનો કરકસર કરવાની અપીલ કરી। રાજકોટમાં આરએમસી નર્મદાના નીરની માંગ કરવામાં આવશે। ઉનાળામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાણીની માંગ કરાશે। 100ની યોજના થકી શહેરને પાણી આપવા દરખાસ્ત કરાશે। ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે રાજ્યમાં વધશે ઠંડી। આગામી 4-5 દિવસ કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી કરી છે। અમદાવાદમાં આગામી રવિવાર સુધીમાં ઠંડીનો પારો 10 ડિગ્રી સુધી ગગડી શકે। તો રાજ્યમાં આગામી 5 દિવસ કોલ્ડવેવની આગાહી। સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી। 19 અને 20 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં ઠંડી વધશે। કચ્છના નલિયામાં સિવિયર કોલ્ડવેવની આગાહી। તો રાજ્યમાં વધી રહ્યું છે ઠંડીનું જોર। 3.8 ડિગ્રી સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું। અમદાવાદમાં 13.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન। રાજ્યના 12 શહેરના તાપમાનનો પારો 14 ડિગ્રીથી નીચે નોંધાયો। ડાંગ જિલ્લામાં ઠંડી વધી, વિઝિબિલિટી ઓછી રહેતા મુખ્ય રસ્તા પર વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ધુમ્મસભર્યા વાતાવરણની વચ્ચે કાતિલ ઠંડીનો ચમકારો। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માછીમારોની બોટને પાર્કિંગને મુદ્દે ઝઘડો થતા એકનું મૃત્યુ। 2 માછીમારો વચ્ચે બોટના પાર્કિંગને લઈને બોલાચાલી થઈ હતી। મામલો ઉગ્ર બનતા હવે મારામારીમાં 1 માછીમારનું મોત થયું છે। કલ્યાણપુર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। રાજકોટમાં જામકંડોરણા નજીક આવેલા ફોફર ડેમમાંથી કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું। કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોના રવિ સિઝનમાં સિંચાઈ માટેનું પાણી મળી રહેશે। 1200 હેક્ટર જમીનને પિયત પાણીનો લાભ મળશે। રાજકોટના ધોરાજીમાં ભાદર 1 ડેમની મુખ્ય કેનાલમાં સફાઈ કર્યા વિના પાણી છોડી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ છે। કેનાલ ઓવરફ્લો થશે તો ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળશે। કેનાલની સફાઈ માત્ર કાગળ પર થતા આવવાનો ખેડૂતોએ લગાવ્યો આક્ષેપ। બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। ભાપરના રૂણીથી ચેમ્બુવા માઇનર કેનાલમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। આસપાસના ખેતરમાં પાણી ભરાતા ઉભા પાક પાણીમાં ગરકાવ। ભાવનગર શહેરમાં આવેલા બહુમાળી ભવનની જર્જરિત હાલત। બિલ્ડિંગમાં અનેક જગ્યાએ છતમાંથી ગાબડા પડી રહ્યા છે। બિલ્ડિંગમાં આવતા મોટી સંખ્યામાં લોકો ફરજ બજાવતા કર્મચારીઓમાં ભયની લાગણી। અતિ જર્જરિત હાલતમાં રહેલી બિલ્ડિંગમાં ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે।